કોરોનાની મહામારી વચ્ચે આજે ધનધાર પંથકના સેભર ગોગા મહારાજના નવા મંદિરના દ્વાર બંધ રાખવામાં આવ્યા છે. તારીખ 4/8/2020 થી 18/8/2020 સુધી મંદિરના મુખ્ય દ્વાર બંધ રાખવા જાહેર નોટિસ બોર્ડ લગાવવામાં આવ્યું છે. છતાં જિલ્લાના દર્શનાર્થીઓ પાટણ, મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાંથી ભાવિ ભક્તો જૂના મંદિરમાં ભીડ જોવા મળી હતી, ત્યારે સેભર ગોગા મહારાજના ઐતિહાસિક રસપ્રદ ઘટનાશ્રમ અહીં જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના વડગામ તાલુકાનું સેભર ગામ, જ્યાં ગોગા બાબા સાક્ષાત બિરાજે છે, તેવું સેભર ગોગ તીર્થધામ નાગદેવતાના સ્થાનિકો પૌરાણિક સમયમાં ગામે ગામ હતા. કેટલાક મહોલ્લામાં નાગબાપજીના નાની દેરીઓ પણ બાંધવામાં આવતી. શ્રદ્ધાળુઓ નાગદેવતાને ગોગ મહારાજ તરીકે સંબોધતા, બાધા માનતા રાખતા અને તેના ચમત્કારનો પણ અનુભવ કરતા. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સેભર ગામે ગોગ મહારાજનું એક અદ્ભુત મંદિર આવેલું છે. સેભર ગામ ઐતિહાસિક અને પૌરાણિક છે. એક દંતકથા આધારે આ ગામના મંદિરમાં જો મૂર્તિ હતી, તે મૂર્તિ ગામનો નાશ થતાં સરસ્વતી નદીમાં પડેલી તે અણસોલા ગામના પટેલોએ બરતગાડામાં ચડાવી આગળ લઈ જતા ગામડાના પટેલ પવન આવતા મૂર્તિઓ હયાત મંદિરની જગ્યાએ સ્થાન હોવાનું દર્શાવતા આ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી. આ ગામમાં વોરાની નજીક વર્ષો પહેલાં રાજસ્થાનની એક ચમત્કારિક લોકકથાના આધારે ગોગ મહારાજનું એક મંદિર બનાવવામાં આવ્યું હતું, જેનું દર્શન કરવા ભાવિકો દૂર દૂરથી આવતા એટલે ત્યાં નાની ધર્મશાળા જેવું શરૂ કરેલું. તે દરમિયાન ચોમાસામાં વરસાદના પાણીનો આવરો વધી જતાં ભાવિકોની અવર જવર ઘટવા માંડી, મંદિર ઝીણ થવા માંડ્યું. આ સંજોગોમાં વોહરાના ઊંચાણવાળા વિસ્તારમાં નાનકડું નવી મંદિર ઊભું કરવામાં આવ્યું. ત્યાં શ્રદ્ધાળુઓ વધુ પ્રમાણમાં આવવા લાગતા અને શ્રદ્ધાના પ્રતિરૂપે શ્રીફળો ચડાવતા રહેતા. કેટલાક ભાવિકોને આ મંદિરને વિકસાવવાની ભાવના જાગી અને મહેસાણા જિલ્લાના ચાણસુલ ગામના ભાવિકોએ એક ટ્રસ્ટ બનાવી નવીન મંદિર માટે સારું એવું ફંડ એકઠું કર્યું અને ગોગ મહારાજના જૂના મંદિરની બાજુમાં કલા કારીગીરીના અદ્ભુત નમૂનારૂપે એક ભવ્ય મંદિર આકાર પામ્યું. જોતાં જ આંખડી ઠરી જાય અને વાહ વાહ પોકારી જવાય એવા આ મંદિરના સ્તંભો ઉપર, ચડ ઉતર ઘુમ્મટ ઉપર જ્યાં જ્યાં નજર નાખો ત્યાં નાગજી બાપુની આકૃતિઓ જ ગોઠવાયેલી છે. લાખો નાગદેવતાની પથ્થર ઉપરની કોતરણી ખરેખર મનને હરી લે છે. મંદિરની બાજુના ભાગમાં વૃક્ષ ઉપર શ્રદ્ધાળુઓએ ધરાવેલા શ્રીફળનો ઢગ જોતાં દર્શનાર્થીઓની સંખ્યા અને ભાવનાનો અંદાજ આવી જાય છે. પાછળના ભાગમાં પાર્ટી માટે વિશાળ હોલ ધાર્મિક પ્રસંગ ચિત્રોથી શોભી રહ્યા છે. મંદિરે આવવા માટે બે તરફ રેતના મોટા ટેકરા વચ્ચેથી પસાર થતો રસ્તો પર્યટકોને ભાવિકોને આનંદ આપે તેવો છે. સેભર કોદરામથી 5 અને વડગામથી 15 કિલોમીટર દૂર આવેલું છે. અહીં બસ અને વાહનો દ્વારા આવી શકાય છે. અશોક રાણાવસિયા, ZSTV, બનાસકાંઠા. આજે નાગપંચમીના તહેવારના દિવસે અમે વડગામથી સેભર ગોગ મહારાજ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. અમને દર્શન તો બહારથી જ કરવા મળ્યા, કારણ કે ટ્રસ્ટી મંડળે પ્રજાના હિત માટે અને આ કોરોના મહામારી રોગચાળો અટકાવવા માટે અને કોઈને ચેપ ના લાગે એ માટે 18 તારીખ સુધી મંદિર સંપૂર્ણ બંધ રાખેલ છે. એટલે અમે પણ દર્શન કર્યા અને જે બી યાત્રિકો આવે છે એ બહારથી દર્શન કરી અને ગોગ મહારાજના આશીર્વાદ લે છે. ટ્રસ્ટી મંડળે જે બી કાર્ય કર્યું એને અમે આવકારીએ છીએ.